સાવરકુંડલા વ્યાયામ મંદિર સંચાલિત એમ એલ સેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સોનલ બાલ ભવન નું ઉદઘાટન હાથ ધરાયું. સાવરકુંડલાના સોનલ બાલભવન ખાતે બાળકો દ્વારા કોમ્પિટિશન રાખવામાં આવી હતી. સોનલ ફાઉન્ડેશન ઇન્દિરાબેન શાહ તેમજ ડોક્ટર પ્રફુલ શાહના આર્થિક સહયોગથી બાળભવન બનાવવામાં આવેલ. સમગ્ર શહેરમાં સેવાની પ્રવૃત્તિ સતત ચલાવતા ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા ડોક્ટર પ્રફુલ શાહ ગરીબ લોકોના આધાર સમાન છે. આ તકે આવેલા બાળકોને તમામ પેરેન્ટ્સ અને બાળકોનું ભોજન સમારંભ પણ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ માય અમરેલ ન્યૂઝ સાવરકુંડલા. રિપોર્ટ બાય હરેશ કુમાર. કારણ કે અમારે ત્યાં ઘણા લગભગ 88 વર્ષથી અમારી આ સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં એક નાનકડું બાલ મંદિર હતું, પણ એ સંસ્થાની અંદર અમારા સાવરકુંડલાના જ અને સાવરકુંડલામાં જ રહે છે અને ડૉક્ટરની વ્યવસાય કરે છે એવા ડૉક્ટર પ્રફુલભાઈ શાહ અને ઇન્દિરાબેન શાહે રૂપિયા 15 લાખનું ડોનેશન આપી અને આ આખું જ નવું બાલભવન તૈયાર કર્યું છે. આ બાલભવનમાં ડોનેશન આપવા પાછળનું પણ એમની એક દીકરી બહુ યંગ એજમાં અવસાન પામેલી, એના નામે સોનલ ફાઉન્ડેશન નામે એક ટ્રસ્ટ શરૂ કરેલું. આજે એમની ઉપર થતાં એ ટ્રસ્ટને હવે ધીરે ધીરે વાઇન્ડ અપ કરે છે અને એના ફંડને આ બાલભવનમાં ડાયવર્ટ કર્યું છે. ડૉક્ટર પ્રફુલભાઈ અને ઇન્દુબેન દંપતીએ સાવરકુંડલાની અંદર ખૂબ જ સેવાકીય કામો કર્યા છે. રક્તપિત નિવારણ હોય, અંધ અપંગના સાધનોનું હોય કે અન્ય કોઈ સિલાઈ મશીન, લગભગ 1000 બહેનોને સિલાઈ મશીનો આપી અને રોજગારી આપતી કરી છે. આવા દંપતિ ખૂબ જીવે એની પણ આજે અમારા સૌ વતી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અને આ સંસ્થામાં એમણે જે ડોનેશન આપ્યું છે, આ ભૂમિકાઓ સરસ મજાનો કાર્યક્રમ અત્યારે કરી રહ્યા છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. બાળકો ખૂબ આગળ વધે એવો અમારો પ્રયત્ન છે. ખૂબ જ નજીવી ફીથી અમે આ સાવરકુંડલાની અંદર સેવા યજ્ઞ કર્યો છે. પૂજ્ય લલુભાઈ દ્વારા પ્રેરિત આ સંસ્થા છે. લલુભાઈની એ સેવાનો ભેદ ધારણ કરેલો એને ધ્યાનમાં રાખી અને અમે જીવી રહ્યા છીએ. ખાદીના વિચારો સાથે અમે આ કામ કરી રહ્યા છીએ. અમને પણ બળ આપે ઈશ્વર એની પ્રાર્થના. થેન્ક યુ.